आवतीकाले देशभरमां सूर्यग्रहण जोवा मळशे। सवारे 10:03 सूर्यग्रहण जोवा मळशे अने बपोरना 2 वाग्या सुधी सूर्यग्रहण जोवा मळशे। देशमां जुदी जुदी जग्याए जुदा जुदा समये ग्रहण जोवा मळशे। गुजरातमां जुदा जुदा भागमां खंडग्रास सूर्यग्रहण जोवा मळशे। अमदावाद, सूरत, राजकोट, पाटण वगैरेमां पण ग्रहण देखाशे। अमदावादमां सवारे 10 वागे अने 33 मिनिटे आ ग्रहण देखाशे, ज्यारे सूरतमां सवारे 10 वागे अने 2 मिनिटे तो राजकोटमां 9 वागे अने 59 मिनिटे ग्रहण जोवा मळशे। तो सूर्यग्रहणने कारणे आजे रात्रिथी मंदिर बंद रहेशे। काले बपोर सुधी देशभरना तमाम मंदिर बंद रहेशे। तो हवामान निष्णात अंबालालभाई पटेल अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। अंबालालभाई, जे रीते हवे आवतीकाले सूर्यग्रहण थवानुं छे अने मंदिरो पण बपोर सुधी बंद रहेशे, शुं कहेशो आप? સામાન્ય રીતે ગ્રહણ નું ચક્ર 18 વર્ષ 0 માસ ને 11 દિવસ હતું હોય છે। સૂર્યગ્રહણ અમાવાસ્યા ના અંતમાં હોય છે અને ચંદ્રગ્રહણ પૂર્ણિમા ના અંતમાં હોય છે। આ સૂર્યગ્રહણમાં ચંદ્રમા સૂર્યબિંબને પૂર્ણ અથવા તો અંશ ઢાંકી જાય છે, એટલે કંકણાકૃતિ અથવા ખંડગ્રાસ બને છે। આપણા ત્યાં આ ગ્રહણ ખંડગ્રાસ જણાવવાનું છે, પણ તે પહેલા આજે ગ્રહણ નો વેધ રાતે આશરે લગભગ 10 વાગ્યા થી તારીખ 21/6/2020 ના મોક્ષ સુધી આ ગ્રહણ નો વેધ શરૂ થઈ જશે। પણ જેમાં માદા માણસો, ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને એમ એવા લોકો માટે 4:45 કે પરોઢિયા થી મોક્ષ સુધીનો ગ્રહણ નો સમય ગણાશે। હવે આ ગ્રહણ જે છે એશિયા ખંડ, આફ્રિકા ખંડ, દક્ષિણ યુરોપના કેટલાક ભાગમાં હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં દેખાશે। કંકણાકૃતિ ચમત્કૃતિ જે છે તો કોંગો થી પ્રારંભ થશે, પરંતુ ચીન, મધ્ય આફ્રિકા, પેસિફિક મહાસાગર, દક્ષિણ એશિયામાં કંકણાકૃતિ દેખાશે। હવે આ ભૂમંડળે ગ્રહણનો સ્પર્શ 9:16 થશે અને મોક્ષ 15:11, પણ ભૂમંડળ પહેલા આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગ્રહણનો જે સ્પર્શ છે 10:03:47 થશે અને મોક્ષ એટલે જે પૂરું જે થવામાં આવશે 13:32:19 એનો ગ્રાસ લગભગ 0.994.994 છે। પાટણમાં ગ્રહણ 10:02:24 અને એનું જે પૂરું થવાનો મોક્ષ 14:09:35 સુરતમાં 10:02:29 અને મોક્ષ નું 13:31:03 રાજકોટમાં 9:59:37 જયારે એનો મોક્ષ 13:26:00 આ પ્રમાણે આ ગ્રહણ નું છે। પણ આ જે ગ્રહણ નો જે છે લગભગ આવા એક ભૂમંડળ પર ગ્રહણો તો 41-42 થતા હોય છે, પણ આ વખતે ચંદ્ર ગ્રહણ પછી સૂર્યગ્રહણ આવ્યું છે એટલે એનો મહત્તા વધી જાય છે। અંબાલાલભાઈ, આ ગ્રહણ છે એને કેવી રીતે જોવામાં આવે છે? આ સારું ગ્રહણ કહી શકાય કે પછી કેવું ગ્રહણ કહી શકાય આને? સામાન્ય રીતે ગ્રહણ નો એક ખગોળની ચમત્કૃતિ છે, પરંતુ મેદનીય ફળાદેશમાં આનું વિવિધ વર્ણન કરેલ છે। આ અંગે આપણે વર્ણન જોવા જઈએ તો એ તો જયારે પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે, પરંતુ જે ફળ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે એ પ્રમાણે જોઈએ તો આ ગ્રહણમાંથી શાસકોમાં પરસ્પર વૈમનિષ્ય થાય, ક્યારેક યુદ્ધની સ્થિતિ પેદા થાય એવું એમાં વર્ણન કરેલ છે। પણ શિયાળામાં તૈયાર થયેલા જે પાકો છે તેમાં કંઈક મુશ્કેલી કરે, પરંતુ વધુમાં એ ફળદેશમાં છે કે આમાંથી અનિતિ વધે અને ઉચ્ચ વર્ગ શાસક વર્ગને આવા જે બધી આ બધા માણસો જે તાકાતવર માણસો છે એને મુશ્કેલી આવે આવું એક ફળદેશ છે। બાકી ગ્રહણ તો એક ખગોલિક કૃતિ માત્ર ગણાય, પણ આ ગ્રહણની અસરો ચરાચર કૃષિ ઉપર થતી હોય છે એવું માનવામાં આવે છે। અંબાલાલભાઈ, કેટલાક લોકોને એ પણ મૂંઝવણ છે કે જ્યારે પણ કોઈ ગ્રહણ થતું હોય તો મંદિરો બંધ રાખવા પાછળનું કારણ શું હોય છે? મંદિરો બંધ રાખવા પાછળનું કારણ એ હોય છે કે જે ગ્રહણ જે છે એના જે વિકિરણ કિરણો જે છે એ બરાબર જે પૃથ્વી પર સારા ગણતા નથી એટલે એને અશુભ ગણેલ છે। એટલે ગ્રહણનું જે પૂર્વેથી સૂર્ય અને રાહુનું જે રાહુનો ગ્રાસ થાય છે એને આપણે જે દેવ દાન અને અસુર સાથે ઘડ અને માથા સાથે જે મર્દન થયું એ બધું એ તો પુરાણી ગ્રંથોમાં જણાવેલ છે, પરંતુ કંઈક ને કંઈક ગ્રહણ આશંકા ભરેલું હોય છે એટલે એના વેદના નિયમો નક્કી કરેલ છે
એટલે આ મંદિરો બંધ રાખવાનું કારણ આવો છે. રાંધેલું અનાજ ખાવું નહીં, ગ્રહણ ગ્રહણ વખતે ભગવાનનું નામ લેવું, ગ્રહણ પછી સ્નાન કરવું, ગ્રહણ પછી મોઢે બોલ્યા સિવાય ભગવાનનું નામ લેવું, જપ કરવા, ઈષ્ટદેવના આવા બધા વર્ણનો કરેલ છે. કારણ કે ગ્રહણ કંઈક ને કંઈક આશંકાથી ભરેલું હોય તેવું આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે. બિલકુલ અંબાલાલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી વિસ્તૃત જાણકારી આપી એ માટે આપનો આભાર. તો આવતીકાલે દેશભરમાં સૂર્યગ્રહણ, અંબાલાલ પટેલ કેટલીક વિસ્તૃત જાણકારી આપી રહ્યા હતા.